આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાબંધા તાલુકાના સુરજકાળી ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં જઈ અત્યારે વેક્સિનની જે જરૂરિયાત હતી તે જરૂરિયાત મુજબ અત્યારે કૃષ્ણનગરની અંદર વેક્સિનનો જે આયોજન કેમ્પ રાખેલો હતો તે કેમ્પમાં અત્યારે 300થી ઉપર અત્યારે વેક્સિન જે જરૂરિયાત મુજબ TCLના કોન્ટ્રાક્ટર જે હતા એ લોકોને કોન્ટ્રાક્ટરના માણસોને વેક્સિન આપેલ છે, તેમજ જે સ્થાનિક વિસ્તારના લોકો હતા તેને પણ અત્યારે વેક્સિનની જે વંચિત રહી ગયેલા હતા તે લોકોને અત્યારે વેક્સિન આપી અને અત્યારે જે કેમ્પનું આયોજન હતું તે સફળપૂર્વક અત્યારે આયોજનપૂર્વક પૂરું કરેલ છે. હવે અત્યારની બાકીની માહિતી આપણે અંદરના વિસ્તારમાંથી લેશું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના સુરજકરાળી ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં આજરોજ તારીખ 9/8/2021 રોજ વેક્સિનેશનના ફર્સ્ટ ડોઝનો કેમ્પ યોજાયો હતો. કારણ કે જે લોકો વેક્સિનેશનના ફર્સ્ટ ડોઝથી વંચિત રહી ગયા હતા તે લોકોને વેક્સિનેશનનો ફર્સ્ટ ડોઝ આપવામાં આવ્યો હતો. જે લોકો ટાટા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરે છે તે લોકોને ટાટા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અત્યારે જે વેક્સિનનો કાર્યક્રમ હતો એ અનુસંધાન અત્યારે જે કાર્યક્રમ સફળતાપૂર્વક અત્યારે થયેલો છે. અત્યારે આપણે જે મેડમ વેક્સિન આપતા હતા તેમને પૂછશું કે અત્યારે હાલની તકે કેટલા ડોઝ આપેલા છે એટલે અત્યારે કેટલા ટોટલ ડોઝ હતા. 300 ડોઝ અત્યારે તમે આપી દીધેલા. અત્યારપૂર્વક જે વેક્સિન હતા મેડમની પાસે 300 ડોઝ જે હતા 300 મેડમે અત્યારે પૂરા કરેલા છે, જે સફળતાપૂર્વક અત્યારે આ ટીમને તેમજ મેડમ કેટલા હતા ટોટલ રજીસ્ટરમાં આવ્યા? 300 અત્યારે મેડમ એમ કહી રહ્યા છે કે રજીસ્ટરની અંદર 300 ટોટલ રજીસ્ટર થયેલા છે, તેમજ એ ટીમ આખી ટીમ જે કૃષ્ણનગરની ટીમ જે હતી જેણે સફળતાપૂર્વક આ કાર્યક્રમને પાછા